સુરદાસજી મહારાજની વાત આપણે બધાને ખબર છે કે સુરદાસજી મહારાજની આંખેથી દેખાતું નથી, પણ ભગવાનના ભજનમાં મસ્ત, ભગવાનના કીર્તનમાં આનંદમાં હોય છે. એક દિવસ સુરદાસજી મહારાજ બીજા ગામની અંદર ભજન કરવા માટે જાય છે. રાતે ઘણી મોડે સુધી ભજન ચાલ્યા. ઘરના માણસો 9 વાગ્યા 10 વાગ્યા 11 વાગ્યા સુધી આડોશી પાડોશી હતા, બધા ઊભા થઈને જવા લાગ્યા. 12 વાગ્યા એટલે ઘરના માણસો પણ 1-2 જણા બેઠા, બીજા બધા સૂઈ ગયા. સુરદાસજી મહારાજને થયું કે હવે અવાજ આવતો નથી ભક્તોનો, મને લાગે છે કે રાત થોડી મોડી થઈ ગઈ છે, માટે હવે ભજનને વિરામ આપી હું અહીંયાથી મારા ઘરે પાછો જાઉં, કારણ કે સવારે મારે પૂજા હોય. તો કહેવાય છે કે સુરદાસજી મહારાજ રાતે કોઈને તકલીફ ન પડે રીતે લાકડી લીધી અને જંગલના રસ્તેથી પાછા વળે છે કે હું જતો રહું, કોઈને મારે કહેવું નથી કે હું જાઉં, મને કોઈ મૂકવાઓ, મારી સાથે તો મારો ભગવાન છે, એનું નામ લેતો લેતો હું જઈશ. તો સુરદાસજી મહારાજ હાથમાં લાકડી લઈ ધીરે ધીરે આગળ વધે છે. અને ભગવાનનો ભક્ત એને જ કહેવાય કે જેને દિવસ રાત જાગતા સુરદાસજીના મુખમાં હંમેશા ભગવાનનું નામ હોય. તો સુરદાસજી મહારાજ ગાતા ગાતા જાય છે કે ભજ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે, ભજ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે, ભજ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે, પરમાનંદમ હરે હરે, જય પરમાનંદમ હરે હરે, પરમાનંદમ હરે હરે, પરમાનંદમ હરે હરે, જય પરમાનંદમ હરે હરે, પરમાનંદમ હરે હરે, ભજ ગોવિંદમ બાલમ કુંદમ પરમાનંદમ હરે હરે. ધીરે ધીરે આગળ વધે છે અને ઘનઘોર જંગલ હવે પોતાને તો દેખાતું નથી, એટલે અંધારું હોય કે અજવાળું હોય કે ઘેર નથી પડતો, પણ ઘનઘોર જંગલ એવું છે કે દિવસે પણ જ્યાં જગ્યા ઉપર કોઈ ના મળે આ તો રાતનું અંધારું છે. ગાતા ગાતા ધીરે ધીરે આગળ જાય છે. એમાં હવે એક જંગલ ની અંદર મોટો કુવો, ઊંડો કુવો, બાજુમાં પેલી જે પાડી હોય ને એવી પાડી પણ એમાં નહોતી, હતી પણ તૂટી ગઈ હતી. આજે સુરદાસજી મહારાજ એ જ રસ્તે આગળ નીકળ્યા છે. 100 ડગલા દૂર છે અંદર પડવામાં, 70 ડગલા, 50 ડગલા, 40 ડગલા, એને કોઈ ફેર નથી પડતો, એ તો પોતાની મસ્તીમાં. ભજ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે, ભજ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે, ભજ ગોવિંદમ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે. તાલી મારા મહાદેવને વાલી, તાલી આપો સૌ ભક્તો. ખાલી આપણે નથી સાંભળતા પણ આ કથાને આજે કેટલા બધા લોકો પોતપોતાના ઘરમાં બેસીને જોવે છે, માટે જરા ગાંધીનગરના શ્રોતાઓ કેવા પ્રેમ અને ભાવથી કથા સાંભળે છે, કેવા ધૂનમાં મસ્ત છે, જરા હસતા હસતા કથા સાંભળો જરા પ્રેમ. કારણ કે કથાકાર પણ હસતો હોવો જોઈએ અને શ્રોતા પણ હસતો હોવો જોઈએ. મોઢી મોઢું ચડાવીને બેસવું હોય તો ઘેર જ બેસવું જોઈએ આપણે બધા, હું માટે જરા હસતા હસતા પ્રેમ જેને ભાવ થઈ જય હો. જેના ભાગ્ય ફૂટેલા હોય ને તો કથામાં આવતા જ નથી. સાંભળજો,
જેના ભાગ્ય ના હોય ને એને કથામાં જવાની ઈચ્છા ન થાય, જેના નસીબ સારા હોય, જેના નસીબ હવે આગળ સારા થવાના હોય એ જ કથામાં આવીને બેસે છે. માટે કથામાં આવીને બેઠા છો તો યાદ રાખજો કે રાજાના દરબારમાં બેઠો હોય એ પણ આમ પોતાને કંઈક સમજતો હોય કે હું રાજાના દરબારમાં બેસું છું, આ તો મહાદેવના દરબારમાં બેઠા છો. જેના પ્રેમ થઈને ભાવ થઈ આપણી કથા પહોંચી છે. અને જે લોકો જોતા હોય એને જરા વિનંતી છે કે જરા થોડા મેસેજ કે એવું કઈ કરો તો અહીંયા બધાને ખબર પડે કે તમે જોવો છો. માટે જરા પ્રેમ તને ભાવ થઈ ભજ ગોવિંદમ બાલમ સુંદમ પરમાનંદમ હરે હરે હે ભજ ગોવિંદમ બાલમ સુંદમ પરમાનંદમ હરે હરે પરમાનંદમ હરે હરે જય પરમાનંદમ હરે હરે પરમાનંદમ હરે હરે જય પરમાનંદમ હરે હરે ભજ ગોવિંદમ બાલમ સુંદમ જી મહારાજ વાતો કરતા જાય છે. ધીરે ધીરે છે ને આમ હાથ નજીક લેતા જાય છે.
કે હમણે પકડી લઉં હમણે પકડી લઉં, અને એમને થયું કે હવે તો એકદમ નજીક આવી ગયા છે. અને જેમ તરફ મારવા ગયા ભગવાન કૃષ્ણ દૂર જતા રહ્યા અને જોર જોર થી હસવા લાગ્યા કે એ સુરદાસજી મહારાજ, મારી જશોદા માં આખો દિવસ મારી પાછળ ફરતી હતી ને તો એના હાથમાં નહોતો આવતો. માં કૌશલ્યા મારા માટે કેટલી રાડો પાડે, દશરથજી મને બોલાવવા માટે આવે, દોડે મારી પાછળ, તો એના હાથમાં નથી આવતો. ઋષિ મુનિઓ હજારો વર્ષોના તપો કરતા હતા ને તો એની દ્રષ્ટિમાં પણ નહોતો આવતો, ને તમે મને પકડવા માંગો છો મહારાજ, એમ હું હાથમાં આવ્યો નથી. તમારો સુરદાસજી મહારાજ કહે છે કે તું મારા હાથમાં ના આવે તો તારી બહુ બહાદુરી સમજવાની જરૂર નથી. તું એમ માનતો હોય કે હું બહુ મર્દ છું, મારો હાથ છોડીને ભાગી ગયો, રેવા દેજે રેવા દેજે. કારણ કે જેવો કાનુડો એવા એવા જ એના ભક્તો હોય ને. બસ તું તારા તારા મનમાં એમ ના સમજો તો કે હું બહુ બહાદુર છું તો. અરે બહા છુડા કે જાત હો નિર્બલ જાન કે મોહે, મારો હાથ છોડીને તમે જાઓ છો એટલા માટે, કારણ કે મારે દેખાતું નથી એટલા માટે ને. અરે હૃદય છોડ કે જાઓ તો મર્દ બખાનું તો હે, તારામાં તાકાત હોય તો મારા હૃદયમાંથી બહાર નીકળીને બતાવો તો કાનુડા માનવો કે તું ખરો ભગવાન. કનૈયો પગે લાગી જાય છે, મહારાજ રેવા દો રેવા દો, ભક્ત ના હૃદય માંથી નીકળી જઈશ તો હું રહીશ ક્યાં પછી. જય હો. ભક્ત નું હૃદય મારા માટે એમ કહેવાય કે વૃંદાવન છે, ભક્ત નું હૃદય મારા માટે મથુરા છે, એ જ મારા માટે દ્વારિકા છે. ભક્ત ના સિવાય ભગવાન કહે છે કે મને પણ ગમતું નથી, એટલા માટે તો નારદજી ને ભગવાને કીધું તું કે નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદ ભક્તમ યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ. નારદ હે નારદ, જે જગ્યા ઉપર મારા ભક્તો મારા નામનું કીર્તન કરતા હોય છે, જે જગ્યા ઉપર મારા ભક્તો મારા નામનું ભજન કરતા હોય છે, એ જગ્યા ઉપર મને બોલાવો નથી પડતો, એ જગ્યા ઉપર તો હું સામેથી દોડીને જાઉં છું, એટલું બધું મને ભક્તનું ભજન પ્રિય છે. માટે જરા પ્રેમથી ને ભાવથી ભજ ગોવિંદમ બાલમ કુંદમ પરમાનંદમ હરે હરે. ભજ ગોવિંદમ બાલમ કુંદમ પરમાનંદમ હરે હરે. ગોવિંદમ બાલમ કુંદમ પરમાનંદમ હરે હરે. પરમાનંદમ હરે હરે જય પરમાનંદમ હરે હરે. પરમાનંદમ હરે હરે જય પરમાનંદમ હરે હરે. ગોવિંદમ બાલમ કુંદમ પરમાનંદમ હરે હરે. ગોવિંદમ બાલમ કુંદમ પરમાનંદમ હરે હરે. ભગવાન કહેશે કે હું એની પાછળ દોડું છું. સંતો કહેશે કે ભક્ત હોય એ કનકથી વેચાતો નથી, જે ભક્ત હોય એ કાંતાથી મોહિત થતો નથી, અને જે ભક્ત હોય ને એ કોઈ દિવસ કીર્તિની પાછળ પાગલ બનતો નથી. આવો ભક્ત મને અતિશય પ્રિય છે. માટે જીવનમાં એવા ભક્ત બનો કે જે કનકની પાછળ ન દોડે, જે સુખ શાંતિની પાછળ ન દોડે, જે મોહ માયામાં મોહિત ન થાય, અને જે કીર્તિની પાછળ પાગલ ન હોય. આવા ઘણા ભક્તો છે. હું બગદાણામાં બેઠેલા બજરંગદાસ બાપા એનું સુંદર મજાનું ઉદાહરણ છે કે એમ કહેવાય કે પોતાને આજે માણસોને એમ હોય કે હું ભેગું કરી લઉં ભેગું કરી લઉં, પણ મારા બગદાણામાં બેઠેલા બજરંગદાસ બાપાને ખ્યાલ આવે છે કે આજે એક બાજુ યુદ્ધ ચાલે છે અને મારા સેનાને ભારતીય સેનાને આજે બધા પોતપોતાની રીતે મદદ કરી રહ્યા છે, પોતપોતાની રીતે એની સેવા કરી રહ્યા છે. બજરંગદાસ બાપાને આ ખબર પડી, કહેવાય છે કે અમે એમને પોતાનો આખો આશ્રમ વેચી માર્યો, મારો આશ્રમ વેચી આપી દઉં, જેને લેવો એની વસ્તુ બધા લઈ લો અને એ ધન મારા ભારતીય સેનાના જે જવાનો છે ને એના માટે સમર્પિત કરો, એને પોતાનું સર્વસ્વ એની પાસે નિછાવર કરી નાખ્યા. જય હો. વિચાર કરો, આવા એક ને અનેક અનેક ભક્તો છે. સુંદરકાંડ
ના પાઠમાં રામચરિત માનસની કથામાં મારા હનુમાન દાદાનું ચરિત્ર છે. હનુમાનજી મહારાજની આ સુંદરકાંડની યાત્રા ભક્તિ સુધી પહોંચવાની યાત્રા છે. આપણે બધાએ શિવ સુધી પહોંચવું છે ને? હા, એ નથી બોલતા હું. બોલો હર હર, જરા જોરથી ખાલી મહાદેવ બોલો. બોલો હર હર, બોલો હર હર મહાદેવ.